पागल भाभी अशोक भाई क्या गया ए जरा बार गया छे केम એટલે મારે એમનું અગત્યનું કામ છે અને શું છે અમુક લોકોને હું એમને મળું ને એમાં તકલીફ છે વાંધો નહીં હું એમને શોધી લઈશ તોરલ પ્રેમનું તો એવું છે કે કહેલું મનાવે પણ ખરા ને ભૂલેલું છે ને પડાવે પણ ખરા પ્રેમ છે ને એ પોતાનામાં એક તાકાત છે ને માણા જો એ તાકાતને ન સમજે ને તો પ્રેમ છે ને એના માટે લાચારી છે પણ મને ખબર છે કે મારા માટે છે ને તું તાકાત છે અઢળક તાકાત છે ને મબલક તાકાત છે ને આજે છે ને આપણા વીરના દિવસો પૂરા થાય છે ને મારી પાસે ભેટમાં જે આ કમળ મંગાવ્યું છે ને એ કમળ લઈને છે ને હું તારી પાસે જાઉં છું ને તારી હારે હું 7 જન્મ સુધી રહેવાનો છું ને એની એ તને ખાતરી આલું છું કે તારો સાથ છે ને હું ક્યારે ન છોડવાનો હે કેટલા દિવસ થયા ભુવડ કેટલા દિવસ થયા હા અરે આટલા સમયમાં તો કામ પૂરું થઈ જવું જોઈતું હતું સાચું પણ સાહેબ માનતો જ નથી તો મનાવ ભુવર એને મનાવ લગાડ ફોન લગાડ હમણાં ને હમણાં એને ફોન લગાડ આપણે વાત કરીએ એને સમજાવીએ કે આ ધનરાજ જીવાણી જ્યારે વચન આપે છે ને ત્યારે એ વચન પાડીને રહે છે આટલી બધી જલ્દી શું છે ને ફોન લગાડ હલો ચાલુ રાખો હલો હાય હલો નમસ્કાર બધું પછી કરજે મારી વાત સાંભળ પહેલા ભાઈ તું જીવે છે મારા રોટલા પર હું તને જે હાડકા ફેંકું છું ને તું ચૂસી ચૂસીને તારા દિવસો ગણી રહ્યો છે ભાઈ હા અને તું મને ઘડી ઘડી પૂછી રહ્યો છે કે કામ થયું કે નહીં કામ થયું કે નહીં કાન ખોલીને એક વાત સાંભળીને આ છોકરીઓની ડિલિવરી હવે આ ધનરાજ જીવાણી નથી કરવાનો સાંભળે મને છે ને બીજો ખરીદનાર મળી જશે પણ તને બીજો ધનરાજ જીવાણી નહીં મળે સમજો એ અવાજ નીચે વચ્ચે નહીં બોલવાનું કીધું ને અને હું જ્યારે બોલતો ને ત્યારે મારી વાત વચ્ચેથી કાપવાની નહીં ભાઈ કામ સોંપ્યું હોય ને કામ તો થોડી ધીરજ રાખતા શીખ અને જો એ ના આવડતું હોય તો કામ સોંપવાનું સરનામું બદલાવી નાખ હા સમજાય છે જો આ વાત ન સમજાતી હોય ને તો બીજો ઓપ્શન ફોલો કર ભાઈ કામ સોંપવાનું સરનામું બદલાવી નાખ ચાલ રાખ ફોન અંદરજ છે ઠાવે ભુવન તું ચિંતા નહીં કર ભાઈ ધનરાજ જીવાણી હજી છે તું ચિંતા નહીં કર કાઢીશું કઈક રસ્તો આ અશોક મુંજવાએ ભલે એક રસ્તો બંધ કર્યો હોય આ વિધવા આશ્રમને બંધ કરાવી પણ એને ખબર નથી કે એને પનારો કોની સાથે લીધો છે ધનરાજ જીવાણી સાથે અને ધનરાજ જીવાણી એટલે 21મી સદીનો નવો ચાણક્ય અને આ નવો ચાણક્ય છે ને એને હારતા આવડતું નથી ભાઈ આ ચાણક્ય ક્યારેય પોતાના પગલા પાછળ નથી લેતો અરે મગતરું છે અશોક મુંજવા મગતરું મારી આમ શતરંજની જે પેલી બાજી છે ને એનું એક નાનકડું પ્યાદું છે વળ આ વિધવાશ્રમ ભલે ને બંધ કરાવ્યો હોય હવે આપણને વિધવાઓ નથી મળતી આપણે બીજી જગ્યાએથી વિધવાઓ ઉપાડશું હા ડિલિવરી કરશું ભાઈ ડિલિવરી કરવી જ પડશે શું છે કે આપણે જબાન આપી છે ને તો ડિલિવરી તો કરવી જ પડશે આપણું કામ આપણે પાકે પાયે પૂરું કરવું પડશે કામ પૂરું કરતા પહેલા આ અશોક મુંજવા સાથે મારે મારો હિસાબ ચૂકતે કરવો પડશે
પહેલા શું છે કે વિધવાશ્રમ બંધ કરાવ્યો, પછી વિધવાઓ માટે એને ફંડ ફાળો જમા કર્યો. હવે એ ફંડ ફાળો ચોરાઈ ગયો તો પણ એને વિધવાશ્રમ ફરીથી શરૂ નથી કરવો. અને બાપજી એને હીરો હીરો માનવા લાગ્યા છે. અશોક મુંજવાને હીરો માનવા લાગ્યા છે બાપજી. એને એવું લાગે છે કે અશોકે જે આ વિધવાશ્રમ બંધ કરાવ્યો ને એ બહુ સારું કર્યું. ઓળ આ બાપ દીકરાઓએ મળીને આપણા ધંધા બંધ કરાવી દીધા છે ભાઈ. કઈક વિચાર ભુવણ, કઈક વિચાર આવે છે તને? કઈ વિચાર આવે છે ભાઈ? ભોળ ભોળ કઈક વિચાર, કઈક વિચાર, કઈક રસ્તો કાઢવો પડશે. મળી ગયો રસ્તો ભુવણ. આપણે અત્યાર સુધી વિધવાશ્રમમાંથી વિધવાઓ પાડતા હા કે ના? વિધવાશ્રમ તો બંધ થઈ ગયો પણ ભુવણ, વિધવાશ્રમ ભલે ને બંધ થઈ ગયો, આપણે શું કરશું ખબર છે? ગામમાંથી સુહાગણોને ઉપાડશું અને એની ડિલિવરી કરશું. આજથી નવો ધંધો આપણે શરૂ કરીએ, સુહાગણોની ડિલિવરી કરવાનો. તું વિચાર, સૌથી પહેલી ડિલિવરી આપણે કોની કરશું વિચાર? અરે ગાંડા તોરલની. અશોકની જે રાધા છે ને તોરલ, સૌથી પહેલી ડિલિવરી આપણે તોરલની કરશું. એકવાર આ તોરલને હાથમાં આવી જવા દે, 24 કલાક, 24 કલાકમાં હું તોરલને ઉપાડીશ અને આપણે એની ડિલિવરી કરશું. 24 કલાક, આ ધનરાજ જીવાણીનું વચન છે. ધનરાજ જીવાણીનું. ધનરાજ શેઠ,
આ રમકડા છે ને અશોક મુંજવાનું કઈ નત બગાડવાના ભાઈ મન તો થાય છે કે તારો જીવ કાઢી લઉં પણ નહીં તું માત્ર મારો જ ગુનેગાર નથી આ ગામનો ગામના એક એક માણાનો ને બાપજીનો એ ગુનેગાર છે ને તને હંદાઈની હામે ઉગાડો પાડીશ ને સજા તું સજાશે ને તને બાપજી આપશે ને એવી સજા આપશે કે તું છે ને મોત માટે ભીખ માંગીશ કોણ સજા આપશે મને કોણ સજા આપશે મને આ બાપજી અરે આ બાપજીમાં એટલી તાકાત જ નથી કે મને સજા આપે ધનરાજ જીવાણીને સજા આપે આજે હું છે ને તને એક વાત કહીશ તે ક્યારે જમુરિયો જોયો છે જમુરિયો આ મદારી જોડે ફરતો હોય વાંદરો મંકી એના ગળામાં છે ને નાનકડી ગામ ઘંટડી બાંધેલી હોય એટલે એનો શેઠ એને જ્યારે કે જેવું કે જેટલી વખત કે એટલી વખત એ જમુરિયા નાચવું પડે એ જે નાચે ને એને જમુરિયો કહેવાય અશોક મુંજવા તે જોયો નહીં હોય જમુરિયો નહીં જોયો હોય એક કામ કરજે ઘરે જજે આજે અને તારા બાપને જોઈ લેજે બાપને બાપજીને જોઈ લેજો એ મારો જમુરિયો છે હું કહું ને એટલે બાપજી નાચવા લાગે જેટલી વખત કહું એટલી વખત બાપજી નાચે મારા ઈશારા પર મારો જમુરિયો છે તારો બાપ હા ખબર છે કેમ કેમ કે મારો દેવાદાર છે મારા કર્જામાં ડૂબી ગયો છે તારો બાપ ડૂબી ગયો છે અરે તારી હવેલી તારી જગ્યાઓ તારા ખેતરો તારી એક એક વસ્તુ તારી માના દાગીના બધા બધા મારી પાસે છે ગીરવે ધનરાજ જીવાણીને ત્યાં મારા બાપનું એક એક રૂવાડું મારી પાસે ગીરવે પડ્યું છે અશોક મુંજવા મને બધી ખબર પડી ગઈ છે આપણી હવેલી હવેલીની બધી જગ્યા આપણું ખેતર એ બધું એ ગીરવી મૂકી દીધું છે ને આ બધું કોની પાસે છે ગીરવી ધનરાજ છે તારો ભાઈ હિતેશ હિતેશ તારો ભાઈ તારો ભાઈ મારો ચમચો છે ચમચો બાપ જમુર્યો નાનો ભાઈ ચમચો ખબર શું કામ એ છે ને મારી સાથે આમ કામ કરવા માટે એકદમ તલપાપડ બની રહ્યો છે કેમ કે એને ધનરાજ જીવાણી જેવું બનવું છે અશોક મુંજવા જેવું નહીં ડફોડ આ તારા ભાઈ હિતેશે મારા કહેવાથી વિધવાઓ માટે જે તમે ફંડ જમા કર્યું હતું ને એ ચોર્યું બોલ ખબર છે તને તમારી સાથે વાત કરતા કરતા સમય ક્યાં નીકળી ગયો ખબર જ નહીં પડી જતા જતા એક વાત કરીશ આપણા સંબંધોને ધ્યાનમાં રાખી ચાણક્ય છે ને ચાણક્ય એક વાત કરતા કે તમારો જે દોસ્ત હોય ને દોસ્ત એને ક્યારે દુશ્મન બનાવો નહીં એ ભૂલ નહીં કરવાની કેમ કેમ કે જે આ દોસ્ત હોય ને એ તમારા બધા રહસ્યો જાણતો હોય બધા ભેદ જાણતો હોય એટલે હું આવી કોઈ ભૂલ નહીં કરું એક કામ કરીએ જે બી ઘટના બની ભૂલી જાઓ બધું અશોકભાઈ હતા એવા દોસ્ત બની જઈએ સાથે મળીને કામ કરીએ ભાઈ ભૂલી જાઓ આ બધું ન્યાલ કરી દઈશ તમને ઠીક છે તમારે ન્યાલ નથી થવું પણ એક વસ્તુ યાદ રાખજો તમને છે ને પાયમાલ કરતા હું જરાય ખચકાઈશ નહીં અશોક મુંજવા સાથ તો એનો આપવાનો હોય જેનામાં છે ને મર્દાનગી હોય અરે તારા જેવા નમાલામાં હું મર્દાનગી હાટ સાવજ છે ને તારા જેવાનો ક્યારે સાથ ન આપે ને વાત રહી બરબાદીની તો તારે જે કરવું હોય ને એ કરી લેજે તું કરીશ ને એની પેલા ગામના એક એક માળાને તારી હંધી એ કરતું તો ખબર હશે ને સજા સજા તો તને બાપજી જ આપશે ને બાપજીની હામે છે ને હું તને ઉગાડો પાડીશ સુખભાઈ તમે મને છે ને બહુ નિરાશ કરી રહ્યા છો તમે
તમે મને ઉઘાડા પડશો, શું સજા આપશો, તમે લોકોને શું કહેશો, કોણ માનશે તમારી વાત, કોણ? અરે જે બાપને એવું લાગતું હોય કે એનો દીકરો બૈરી ગયેલો બની ગયો છે, કોણ માનશે તમારી વાત? મને એકો કેવી રીતે માનશે, કેવી રીતે તમારા ઉપર ભરોસો કરશે, કો બોલો. અશોક મુંજવા, અશોક મુંજવા, આ બહુ તમે ખોટું કર્યું છે સાહેબ, બહુ ખોટું કર્યું. હવે તે જ મને મજબૂર કર્યો છે તને મારવા માટે. હવે હું તને જીવતો નહીં છોડું અશોક મુંજવા. જીવ તો હવે તારો જશે, ને બાપજીની સામે, ગામના એક કે એક માણાની સામે હું તને ઉગાડો પાડી. ને હા, ચાણક્યની વાતું માંથી સ્વાર્થની વાતું તો કાઢી લીધી, પણ એક વાત તું ભૂલી ગયો કે ચાણક્યએ કીધું તું કે સ્વર્ગ ને નરક જેવું છે ને કાંઈ ન થતું, ને વખત આવી ગયો છે કે તારા પાપનું પરિણામ છે ને તું આ જ ભોગવે. ભૂવણ, અશોક, અશોકભાઈ, નાના સરપંચ, મારી એક વાત સાંભળો, મારી એક વાત સાંભળો. અત્યાર સુધી બાપજીને જે જે કઈ જોતું હોય છે ને મેં હંમેશા મદદ કરી છે, જે જોતું હોય મેં પહોંચાડ્યું છે. આ હંધોઈ છે ને તે તારા સ્વાર્થ માટે કર્યું છે. નહીં અશોકભાઈ, ખાલી મારો એકલાનો સ્વાર્થ નહોતો, અને ઘણી બધી વખત એવું બન્યું છે. અશોકભાઈ, તમને મારી વાતનો વિશ્વાસ ન હોય ને તો બાપજીને પૂછો, બાપજીને જેને એકવાર પૂછો. માન્યું કે તે હંદુઈ સ્વાર્થ માટે નત કર્યું, ને હમણાં તું જે ફોન ઉપર વાત કરતો હતો ને એ માન્યું. હાલ હાલ એક સોદો કર નાખી આપણે, તે બાપજીની બહુ મદદ કરીશે ને તો હવે બદલો ચૂકવવાશે ને હું રાજી છું. શુકભાઈ, સાચે તમે ભગવાનના માણસ છો, સાચે. નીકળી જા, આથી તું નીકળી જા. સાચે અશોકભાઈ? હાવ સાચી વાત. પણ જો તું આ ગામની બહાર પહોંચી ગયો ને તો બચી ગયો, પણ એ ગામની બહાર જતા પહેલા મેં તને પકડી લીધો ને તો મરી ગયો. ને હા, એક કહેવત હું તને કહું છું, શિયાળના 50 ડગલા ને સાવજની એક છલાંગ, સમજાણું? નહીં સમજાણું, હું તને સમજાવું. શિયાળ 50 ડગલા ભરે ને એની સામે સાવજની એક જ છલાંગ કાફી છે. ને શિયાળ તું છે ને હું સાવજ છું. તું 50 ડગલા ભરીશ ને પણ હું તને એક જ છલાંગમાં પકડીશ. ભાગ, તારામાં હિંમત હોય ને તો ભાગ. અશોકભાઈ, તમે હા મને જે ઓપ્શન આપો છો ને, આ ઓપ્શન નહીં, કોઈ
કોઈ બીજો ઓપ્શન આપ. 10 મિનિટ. અશોકભાઈ તમે મને પકડી લેવાના. 10 મિનિટ પછી હું આથી ભાગી. અશોકભાઈ મારી વાત સાંભળો. જો કુતરાની મોતે ન મરવું હોય ને તો ભાગ. 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 ભાગ ભાગ. ભાગ. અશોકભાઈ માફ કરી દો. માફ કરી દો અશોકભાઈ. તમે કહેશો ને એ બધા કામકાજ કરીશ અશોકભાઈ. આ બધા ખોટા ધંધા બંધ કરી દઈશ. તમે કહેશો એ બધું કામ કરીશ. તમારી ગાય બની જઈશ અશોકભાઈ. માફ કરી દો. માફ કરી દો અશોકભાઈ. માફ કરી દો. માફ કરી દો અશોકભાઈ. મને માફ કરી દો. આજ પછી આવા કામ ક્યારેય નહીં કરું અશોકભાઈ. સાચે બધું બંધ કરી દઈશ. માફ કરી દો અશોકભાઈ. તોરલ ભાભી તમે અશોક મુંજવા સાવજ. અશોક મુંજવા હું માનું છું. માન્યું અશોક મુંજવા કે તું સાવજ છે. માન્યું અશોક મુંજવા કે તારી 56 ની છાતી છે. માન્યું તારામાં મર્દાનગી છે એ પણ માન્યું. પણ મને એક વાત કે આ ધનરાજ જીવાણીને મારવું હોય ને મર્દાનગી ન ચાલે. એના માટે કપાટ કપટીપણું આવડવું જોઈએ. એ ક્યાંથી લાવીશ અશોક મુંજવા? ક્યાંથી લાવીશ? માન્યું. મેં માન્યું કે તારામાં તાકાત છે. તારી અંદર મર્દાનગી પણ છે. પણ પ્રપંચપણું ક્યાંથી લાવીશ? ક્યાંથી લાવીશ? માણસને છે ને મારવા માટે તાકાત નહીં, મર્દાનગી નહીં, પ્રપંચપણું આવડવું. પ્રપંચપણું
એ તને કોણ શીખડાવશે ડફોળ અશોક મંડવા મારે તને એક વાત કહી છે ચાણક્ય એક વાત કર ચાણક્ય કહેતા કે માણસને મારવું હોય ને તો આમ હાથમાં તાકાત હોય પણ આ ધનરાજ જીવાણી શું કહે છે ખબર ધનરાજ જીવાણી કહે છે કે માણસને મારવું હોય ને તો હાથમાં નહીં દિમાગમાં તાકાત હોવી જોઈએ દિમાગમાં એ તારામાં નથી નથી અશોક મંડવા હવે છે ને ભાઈ મારે તારા અંતિમ સંસ્કારમાં આવવું પડશે અને તારા અંતિમ સંસ્કારમાં છે ને હું બોલીશ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ અશોકની જે રાધા છે ને તોરલ સૌથી પહેલી ડિલિવરી આપણે તોરલની કરશું 24 કલાક 24 કલાકમાં હું તોરલને ઉપાડીશ અને આપણે એની ડિલિવરી કરશું 24 કલાક રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ હું તને જીવતો નહીં છોડું છેલ્લો જન્મ આવતા ભવે છે ને ક્યાંય ભટકાતી નહીં તમે તમારું મોઢું ઉતારો ને તમારા વરજી છે ને હમણાં તમારા માટે છે હમણ લઈને આવે છે શ્વાસ ચાલે છે કે નહીં જો અરે આના તો શ્વાસ ચાલતા નથી ફરીથી ચેક કર એકવાર ખરેખર શ્વાસ નથી ચાલતા વાહ ભુવણ વાહ ભુવણ સાચે જ સાવજ જેવો હતો પણ હવે એના રામ નામ સત્ય થઈ ગયા છે હે ભગવાન માર્યો છે અશોક મુંજવાને મેં હવે નહીં મોકલતો પાછું એના આત્માને શાંતિ આપજે ભગવાન ચોવીસ કલાકમાં તોરલને ઉપાડશું આપણે અને એની ડિલિવરી કરશું તોરલની ડિલિવરી થવી જોઈએ 24 કલાકમાં ગઈ તોરલ
ત્યાં સુધી તોરલ નું નામ તારા મોઢા ઉપર નહીં આવવા દઉં. જીવતો અશોક ભાઈ, ધનરાજ શેઠ, અશોકભાઈ આ શું થઈ ગયું? અશોકભાઈ આખો ખોલો, પ્લીઝ અશોકભાઈ, મારે તમને અગત્યની વાત કરવી છે. અશોકભાઈ આંખ ખોલો. અશોકભાઈ, ધનરાજ શેઠ, આમને શું થઈ ગયું? અશોકભાઈ, તમારી આવી હાલત કોણ કરી? અશોકભાઈ, અશોકભાઈ બોલો, તમારી હાલત કોણે કરી આવી? અશોકભાઈ, હાય, આઈ એમ ચેતન. આવામાં જરાક મોડું થઈ ગયું. ઇટ્સ ઓકે. શું એટલે? વાંધો નહીં. અશોકભાઈ, જે દિવસ હું આ ગામમાં આવ્યો છું ને, એ દિવસથી જોતો આવ્યો છું કે આ ગામમાં સાધુ પ્રથા અને પરંપરા અને નીતિ નિયમોને જ માન આપવામાં આવે. મારે એમ કહેવું જોઈએ કે આ ગામમાં તો જાનવરની હાલત પણ માણસ કરતા સારી છે. જાનવરની તો એક જ વાર બલી ચડે, જ્યારે તમારા શિવિન ધામમાં માણસની વારંવાર બલી ચડ્યા કરે. આવી મોટી મોટી વાતો તમે ક્યાંથી કરવા લાગ્યા? આ મારા શબ્દો નથી, આ તો ચેતનભાઈના શબ્દો છે. વારે વાર. અશોકભાઈ, મારી વાત સાંભળો. આ હિતેશે જ મારા મમ્મી પપ્પાના બધી રોકડ, રકમ અને દાગીના ચોરી કર્યા છે. હાઉ કરો ચેતનભાઈ, હવે અશોક મૂંઝવાની લગામ છટકશે ને તો કોઈના બાપ ની હિંમત નથી એને ઠેકાણે લાવવાની. હવે હંદાય વિધવા ફંડના પૈસા ખોવાયા, ચોરી થયા, હંદાય તમારું નામ આપે છે. અશોકભાઈ, આપણી વચ્ચે ફાટફૂટ પડાવવા માટે આ પૈસા ગાયબ કરવામાં આવ્યા છે. પહેલા મને, પછી મારા ભાઈને, પછી બાપજીને મૂંઝવા ખાનદાન ને વચ્ચે લાવશો. અરે ભાઈ બંધ હતા ત્યાં સુધી મૂંગો રહેતો હતો, પણ હવે તો મને ખાતરી છે કે વિધવા બહેનોના પૈસા તમે જ દોર્યા. ને હવે હું તમને ખાતરી આપું છું, 24 કલાક આવતા 24 કલાકમાં તેને હંદાય પૈસા મળી જવા જોઈએ. અશોકભાઈ, તમારી આવી હાલત કોણે કરી? પહેલા એ કહો. બોલો અશોકભાઈ,
કરો સાવરિયા નામે કરી મે નામે કરી મે આ જિંદગી તારા ઓ સાવરિયા આવ તને હું શ્વાસ ઓઢાડું ઓ મારા સાવરિયા બનીને છે તું ગી ઉત્સવ થઈને તું ઉછરી મેઘ ધનુષ ના રંગે ખુલતી સંધ્યા સાથે તું વહેતી પાખ બનીને છે તું ગી ઉત્સવ થઈને તું ઉછરી મેઘ ધનુષ ના રંગે ખુલતી સંધ્યા સાથે તું વહેતી ભી જા મારી સાથ જઈએ દૂર લઈ હાથ હૈયાની ધડકન તું મારી પ્રેમ મારો સાવરિયા રાતની રોશની તું છે મારી પ્રેમ મારો સાવરિયા નામે કરી મે આ જિંદગી તારા ઓ સાવરિયા તને હું શ્વાસ ઓઢાડું ઓ મારા સાવરિયા અશોકભાઈ 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 અશોકભાઈ